رب العالمين الصلاة والسلام على أفضل الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين رحمة للعالمين أبي القاسم محمد ولا آله الطيبين الطاهرين المعصومين المسلمين منتجبين المنتكبين الذين أذهب الله عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال إمام حسين عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم هل من ناصر ينصرنا صلوات آج اپنے آئیاں آئیوات سے آزاداری نو پروگرام ما شامل تھیا چھے અલ્લાહ સુબહાના વતાલા આપણી આ અઝાદારીને કબૂલ કરે અને આપણને વધારે મજલિસોમાં હાજર થવાનો તોફીક દે. કારણ કે ઇમામની અઝાદારીમાં શરીક થવું અને ભાગ લેવું બહુ જ સવાબ છે. આપણે બધે જ્યારે તે વારેસા પરે છે, ખાસ કરીને તો જુમેરાતના, અને આપણે બધા કહે છે કાશ હું કરબલામાં હોત તો હું પણ કુરબાની આપત. શું આપણે સાચન બોલે છે કે હું કુરબાની આપત? આ કે કુરબાની માંગે છે ઇમામ? આપણું લોહી નથી ખપતું ઇમામને, આપણા શરીરની કુરબાની નથી ખપતી ઇમામને. આપણે બધે સાંભળ્યા કે ઇમામ હુસૈન ઇસ્તે ગાસા કેરા આશુરાના દિવસે હલમિનના શરીન લૈયન સુરુના જે હતા તે સાંભળ્યા હતા, જે તેઓ માના પેટમાં હતા તેઓ પણ સાંભળ્યા, અને કયામત સુધી જન્મ વાવારાઓ બચ્ચા માટે આ મેસેજ છે. અને બધે સાંભળ્યા અને જેઓ આજ સુધી સાંભળ્યા તેઓને ઇમામ હુસૈનની મરજી સાંભળવું નસીબ ચું છે. શરૂઆત આજે જો આપણા પાસે પૈસા ના હોય તો આપણે કહી શકીએ છીએ કે હું કરબલા નથી પહોંચી શકતો. પણ આ દરબાર આ પણ ઇમામનું એક ઘર છે. આ દરબાર પણ તે દરબારથી કમ નથી. શા માટે આપણે મરજીસોથી મહેરૂમ રહીએ છીએ? શા માટે આપણે જુમેરાતથી મહેરૂમ રહીએ છીએ? અઝાદારીનું મકસદ શું છે? અઝાદારીનું મરતબો કેટલો છે? તેના બારામાં પણ એક કિસ્સો તમને કહેવા માગું છું. આગા ગુલામ રઝા હૈદરી પોતાની કિતાબમાં આ વાક્યો લખે છે. À peu près 150 ans nos vakyots, te marja hata, pan temni javanima a vakyo lakyets, ke tene ekdam marja banvun hatu. Marja kyare thaits, jare kitab lakyets. Temni karvari dar merkhodina majlis karti hati. Have tamne kabar chhe ke agav na vakat ma evi sagvar na hati ke ek chambre ma majlis thati hoy to bijo koi ghar no manas બીજા ઘરના ભાગમાં મજલિસ શકે તો પોતે તેમની બૈરીને કહે છે કે તું આ મજલિસે હુસૈન કરે છે તો મારો અડધો દિવસ આમ હેલો જાય છે. નથી ક્યાં લખી શકતો, નથી ક્યાં કોસો થઈ શકતો, કારણ કે બધે આવે કરે જાય ત્યાં સુધી ના તે ક્યાં લખી શકે, ના તે ક્યાં વાંચી શકે, ના તો કોન્સન્ટ્રેટ થઈ શકે છે. તો તેમની ઘરવાળી પણ સમજદાર હતા. તે કહે છે, બસ તો તમે તમારા ઇલ્મને આગળ વધારો, ક્યાં વાંધો નથી, હું હવે મજલિસે હુસૈન ને કરું. પછી આગા તેનું કામ જારી રાખ્યા. થોડાક વખત પછી એનું આંખનું નૂર ઓછું થતું ગયું. તે ડાક્ટર પાસે ગયા. કહે છે, મને આ મારું કામ પૂરું કરવાનું છે, મને ક્યાં દવા દે. ડાક્ટર તેને કહે છે કે તારી આ આંખનું મારી પાસે ક્યાં ઇલાજ નથી, તું બહુ કામ કર્યો છે આ આંખથી. ત્યારે તે કહે છે કે હું એટલો ગમગીન થઈ ગયો, હું રોવા લાગ્યો
અને હુગ્યો મૌલા અલી પાસે. મૌલાના રોઝા પર આવીને ગિર્યા કર્યો અને એહલે બેતના વાસ્તા આપીને ફરિયાદ કર્યો કે યા અલી, આ તમારા નામને બુલંદ કરવા માટે હું આ કામ હાથમાં લીધો છું. મને શોખ છે કે મને મરજા થવું છે. આટલા ગિર્યા કર્યા બાદ જ્યારે તે રાતના સુવા ગયા તો ખ્વાબમાં શું જોઈ છે? એક હસ્તી આવે છે તેના સપનામાં અને તેને કહે છે, આ દિનનું કામ બહુ સારું કામ છે, અમો તારાથી ખુશ છે, પણ બસ તું તારી બાયરીને કે પોતે બુધવારના ઇમામ હુસેનની મજલિસ બપા કરતી હતી તે પોતે જારી રાખે, છોરે નહીં. અને આ આગા પોતાની કિતાબમાં લખે છે કે જ્યારથી પોતે આ મજલિસ ચાલુ કર્યા તો કે મારા આંખમાં આસ્તે આસ્તે દેખાવા માંડ્યું. અને ક્યાં સુધી? કહે છે કે 90 વર્ષના થયા ત્યાં સુધી તેને ચશ્માની જરૂર પણ ના પડી અને તેમની ઉમેદ પણ પૂરી થઈ અને પોતે મોટા મરચા થયા. સલવાત. આપણે આ મજલિસોથી મહેરૂમ ના રહીએ. આપણે જુમેરાતથી મહેરૂમ ના રહેવું કબે. તમને ખબર છે કે જુમેરાતની કેટલી ફઝીલત છે? ઈ તે રાત છે કે જ્યારે બધા માસુમો ઇમામ હુસેન પાસે આવે છે. આપણે કહેશો, હું ઘરે આરામથી નમાઝ પઢીશ, પછી આરામથી મારી દુઆઈ કોમેલ પડીશ. પણ ના, અલ્લાહ ઈ આરામની દુઆ કરતાં ઈ વધારે પસંદ કરે છે કે જ્યારે એના બંધા ભેગા બા જમાત નિસાત દુઆ કરે છે, ત્યારે અલ્લાહ તેની રહેમતને બરસાવે છે. જુમેરાત આવે તો આપણને આરસ થઈ જાય છે. આપણે આટલી કુરબાની દેવા તૈયાર નથી, 2 કલાક ઇમામ બારગામાં તૈયાર નથી. આ ઘર ઇમામ હુસેનનું હરમથી કમ નથી? અઝાદારો, આપણે ઇમામ હુસેનની મજલિસમાં આવતા રહીએ. આપણને નથી ખબર આ મજલિસોની કેટલો મરતબો છે. આપણે દુઆ દઈએ આપણી માઓને કે આપણને આ દરનો રસ્તો બતાવી છે. તો હા અઝાદારો, હું કહી ગયો કે જુમેરાત એવી રાત છે કે જ્યારે બધા માસુમો ઇમામ હુસેન પાસે આવે છે. આ બીબી ફાતેમા ઝહરાની દુઆનો નતીજો છે. આજે આપણે કોઈ જાહેર મદીના જાય છે હજ યા તો ઉમરા માટે, પણ જ્યારે પહેલી ફેરે જાય છે, મદીનામાં દાખલ થાય છે, ત્યારે દૂરથી ગુંબતે રસૂલ જોઈ છે. ત્યારે તે વિચાર કરતા હશે કે આપની હાજત માગે કે પુરસાહ દે. મને નથી ખબર કે જવાનો શું કહે છે, પણ મારું દિલ કહે છે કે જવાના આંખમાં આંસુ જરૂર આવતા હશે. પણ અઝાદારો, ઇમામ સૈયદે સજ્જાદનો કાફેલો જ્યારે મદીનામાં દાખિલ થયા હશે ત્યારે કીધા હશે કે એ ના નાના શહેરે મદીના, હવે અમને કબૂલ ના કરજે. જ્યારે અમે અહીંથી ગયા હતા તો અમારી સાથે અમારી ઓલાદ, અમારા બચ્ચા હતા. જ્યારે પાછા આવ્યા છે તો ખાલી ગોદને લઈને આવ્યા છે, જનાઝા જોઈને આવ્યા છે. જ્યારે મદીનામાં આવે છે તો બીબી ઝૈનબ કહે છે, સજ્જાદ, અમે મદીનામાં દાખલ થાય તેની પહેલાં બની હાશીમના મોહલ્લા વારાઓને કહેજો કે ઇમામનો કાફેલો કરબલાથી આ પાછો આવી ગયો છે. ઇમામ સજ્જાદ બશીરને કહે છે, તમે જાઓ છો તો આ નિશાની લેતા જાઓ. જો નિશાની હતી તે અલમે અબાસ હતો. જ્યારે તે પસાર થતા હતા ત્યાં મદીનાની ગલીઓમાં ત્યાં એક જવાન બચ્ચાઓનું ટોળા હતા કે જે સાથે વાતો કરતા હતા. તો બશીરનો એલાન જ્યારે સાંભળે છે કે ઇમામનો કાફેલો પાછો આવ્યો છે તો બધા જવાનો કહેવા લાગ્યા, ચલો ચલો જલ્દી જાય, વરસ માથે થઈ ગયો, અલી અકબરની ઝિયારત નથી કરી.
બશીર કે છે હું સુકો તેઓને, એટલામાં એક નાનો બચ્ચો દોરીને મારી પાસે આવે છે અને મારા પગથી લીપતી જાય છે. તેના માતા ઉપર હાથ રાખીને તેને હું પૂછો કે એ મારા બચ્ચા, તું કોણ છો, તને શું જોઈ છે? તે મને કહે છે, એ શખ્સ, મારા બાબાનો અલમ તારી હાથમાં કેમ છે? અલાલા નથુલ્લાહ અલલ કોમ સાલિમિન.